નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં હું તમને જણાવવા જઈ રહ્યો છું મહારાણા પ્રતાપની એવી વાતો વિશે જે તમે ક્યારેય નહીં સાંભળી હોય તો વિડીયોને અંત સુધી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો વિડીયો શરૂ કરીએ મહારાણા પ્રતાપનો જન્મ નવ મે પંદરસો ચાલીસના રોજ મેવાડમાં થયો હતો તેને બાળપણમાં કીકા તરીકે ઓળખવામાં આવતા હતા મહારાણા પ્રતાપનું પૂરું નામ મહારાણા પ્રતાપસિંહ સિસોદિયા હતું મહારાણા પ્રતાપ સાત ફૂટ અને પાંચ ઇંચની ઊંચાઈ ધરાવતા હતા ભારતના મજબૂત યોદ્ધાઓમાંના એક હતા મહારાણા પ્રતાપનું વજન એકસો દસ કિલોથી પણ વધુ હતું મહારાણા પ્રતાપના ભાલાનું વજન એશી કિલો હતું તેની બે તલવારોનું વજન લગભગ બસો આઠ કિલો હતું અને તેનું બખ્તર લગભગ બોતેર કિલો ભારે હતું મહારાણા પ્રતાપને અગિયાર પત્નીઓ હતી જેમાંથી મહારાણી અજબદે પનવાર તેની પ્રિય હતી મહારાણા પ્રતાપના સત્તર દીકરા અને પાંચ દીકરીઓ હતી તેમના તમામ લગ્ન રાજકીય જોડાણ હતા હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપે મેવાડની સેનાનું નેતૃત્વ કર્યું હતું મેવાર ખાન હલ્દી ઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપ વતી લડનાર એકમાત્ર મુસ્લિમ સરદાર હતા હલ્દી ઘાટી યુદ્ધ એસી હજારની મુગલ સેના સામે માત્ર બાવીસ હજાર સૈનિકો સાથે મહારાણા પ્રતાપે બહાદુરીથી લડ્યું હતું પરંતુ તેના ભાઈ દ્વારા વિશ્વાસઘાતના કારણે આ યુદ્ધ હારી ગયા હતા પરંતુ આખરે તે મેવાડને બસાવવા માટે લડ્યા હતા હલ્દીઘાટીનું યુદ્ધ ના તો અકબર કે ના તો મહારાણા પ્રતાપ જીત્યા હતા બાદશાહ અકબરે મહારાણા પ્રતાપને ત્રીસ વર્ષ સુધી પકડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેને સફળતા મળી ન હતી સમ્રાટ અકબરે એક વખત કહ્યું હતું કે જો મહારાણા પ્રતાપ અને જયમલ તેમની સાથે જોડાશે તો અકબર દુનિયાનો સૌથી શક્તિશાળી રાજા બની શકે છે હલ્દી ઘાટીના યુદ્ધના ત્રણસો વર્ષ બાદ ઓગણીસો પંચ્યાસીમાં પણ તે જગ્યાએથી તલવારો મળી આવી હતી ચેતક મહારાણા પ્રતાપનો ઘોડો તેના માલિક પ્રત્યેની વફાદારી માટે જાણીતો છે ચેતક ખૂબ જ શક્તિશાળી ઘોડો હતો ચેતક ઘોડાની સૌથી ખાસ વાત એ હતી કે મહારાણા પ્રતાપે તેના ચહેરા પર હાથીનું માસ્ક લગાડ્યું હતું જેથી યુદ્ધના મેદાનમાં દુશ્મનોના હાથી મૂંઝાઈ શકે ચેતક ઘોડાએ દરેક યુદ્ધમાં મહારાણા પ્રતાપને ટેકો આપ્યો છે એકવાર યુદ્ધમાં ચેતકે હાથીના માથા પર પગ મૂક્યો હતો જો કે હાથી ઉપરથી ઉતરતી વખતે ચેતકનો એક પગ હાથીના થડ સાથે બાંધી તલવારથી કાપી નાખવામાં આવ્યો હતો મહારાણા પ્રતાપના ઘોડા ચેતકનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે જે હલ્દી ઘાટી પર આવેલું છે સમ્રાટ અકબર સાથે લડવા માટે મહારાણા પ્રતાપે વીસ વર્ષ સુધી પોતાના મહેલ સોના ચાંદી અને વૈભવી છોડી દીધા હતા જંગલોમાં તેને તલવારો બનાવવા માટે રાત દિવસ કામ કર્યું લોહાર જાતિના હજારો લોકો પણ તેમની સાથે જોડાયા હતા માયરાની ગુફામાં મહારાણા પ્રતાપે ઘણા દિવસો સુધી ઘાસની રોટલી ખાઈ સમય પસાર કર્યો હતો મહારાણા પ્રતાપનું ઓગણત્રીસ જાન્યુઆરી પંદરસો સત્તાણું ના રોજ અવસાન થયું હતું શિકાર કરતી વખતે તેની સાથે અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું મહારાણા પ્રતાપ એવા વીર હતા જેમની બહાદુરી આ દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે મહારાણા પ્રતાપના મૃત્યુ પર અકબર પણ રડ્યો હતો મરતા પહેલાં મહારાણા પ્રતાપે પોતાના ગુમાવેલા મેવાડના પંચ્યાસી ટકા ભાગ પર ફરી વિજય મેળવ્યો હતો મહારાણા પ્રતાપને ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની પણ કહેવામાં આવે છે